ولا 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 ولا
શાંતિ કરણ જગ ભરણ માડી કરણ કેડા ગૌ ગા નમન આજ નારાયણે માડી વિશ્વ રૂપ વૈરાગ ગુણપતિ ગુણ આગે રહો ડોય પર જોડે દાસ સદા સવરતા સમરતા પ્રભુ વિઘ્ન ના આવે પાસ એવા ગજાનન ગણપતિ બાપાના અને સરસ્વતી માના ચરણોમાં નમસ્કાર કરી અને જગતજન્ય જોગ માયા માં ખોડિયાર માના અને ચામુંડ માના ચરણોમાં નમસ્કાર કરી અને એવા પાટીજી મહારાજના અને હનુમાનજી મહારાજના અને રામદેવજી બાપાના ચરણોમાં નમસ્કાર કરી આખ્યાનની શરૂઆત થાય છે. પોકરણ ગઢમાં અજમલ રાજા રાજ કરે છે અને અજમલ રાજા આ કચેરીમાં પધારે છે. Yeah.
નગર સરસા કરવા માટે જવું છે. આજ આપણા પોકરણગઢ ની રયત સુખી છે કે દુખી એ જાણવા માટે જવું છે. તો ચાલો બંને સાથે મળીને જાય. ખરી ખાતરી કરો. સત્ય વાત નો કરે ને તો તેમને શિવ શંકર ભગવાન ના તો બનશે. સાચી ને સત્ય વાત નો કહો ને તો તમને શંકર ભગવાન ના તો બનશે.
અરે વરદાનજી તો સાંભળો, આપના મહારાજા એક પેટ પુત્ર વાંજ્યા છે, જો વાંજ્યાના ચોકન લઈને અમારા ખેતરમાં વાવણી કરવા જવી તો અમારા ખેતરમાં એક દાણો ન ઉગે, જઈને આપના મહારાજાને કહો. સર, અરે હા મહારાજા, પેલા ખેડૂત ભાઈઓ તો એમ કહે છે કે આપણા મહારાજા એક પેટ પુત્ર વાંજ્યા છે, વાંજ્યાના સુકર લઈને અમે અમારા ખેતરની અંદર વાવણી કરવા જઈને તો અમારા ખેતરની અંદર એક દાણો પણ ન ઉગે. અરે નહીં નહીં પ્રધાનજી, એ ખેડૂત ભાઈની કાંઈ ભૂલ સાચી છે, માટે એમને જઈને કહો કે આપના મહારાજાના આંગણે લાચા લક્ષ્મીને સગુણા આમ ત્રણ ત્રણ દીકરીઓ રમી રહી છે, આમ ત્રણ ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યો અવતાર કહેવાય? બહુ સારું, આપણા મહારાજાને તો લાચા લક્ષ્મી સગુણા કઈ કઈ દીકરી હોવા છતાં કેવી રીતે વાંજ્યો અવતાર કહેવાય? અરે પ્રધાનજી, દીકરી છે તે એક પારકા ઘરની થાપણ છે, આજે ભણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય, પાછળથી આ રાસ કોણ ચલાવે? બાડો કે લુલો લંગડો એક પુત્ર હોય તો પ્રધાનજી રાજ ચાલે, નકર રાજને પણ એક દિવસ શાળા દેવામાં આવે, તેને આપના મહારાજાને કહો. દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય, આજે પ્રણાવ તો કાલે પોત પોતાના સાસરે ચાલી જાય, પાછળથી આવું રૂડું રાસ કોણ હકારે? બાડો લુલો લંગડો પુત્ર હોય ને મહારાજ તો આ રાસ ચાલે, એક સમય આ રાજને તાળા દેવાય જાય. રા પ્રધાનજી, તે ખેડૂત ભાઈઓની કેવી વાત સત્ય છે, માટે એમને જઈને કહો, આજ જોઈને આપણા આવડા સુકન ક્યાં હોય ને, તો કાલ સવારના સૂર્ય ઉગતા સવળા સુકન લઈ અને પોતાના ખેતરની અંદર વાવણી કરી આવે. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, આજે અમારા મહારાજાના આવડા સુકન થયા હોય ને, તો કાલે સવળા સુકન લઈને તમે તમારા ગામે જઈએ. બહુ સારું. Thank you.
જય પ્રધાનજી. દાદી ને સત્ય વાત કહું છું તો તમારા માર્ગ અને દીક્ષા પૂછતા હો ને. બહુ સારું. અરે હા મહારાજ, પેલા રાયકા ભાઈ તો એમ કહે છે કે દાદી ને સત્ય વાત કહું તો આપણા માર્ગ અને રીત તો નહીં ચડે ને. જા પ્રધાનજી, જે વાત આપણને બગીચામાં મળેલા ખેડૂત ભાઈઓએ કરી હતી એ જ વાત આપણને આ રાયકા ભાઈઓ પણ કરશે. માટે રાયકા ભાઈને જઈને કહો, આજ જોઈને આપણા આવડા સુકન થયા હોય ને તો કાલ સવારના સૂર્ય ઉગતા સવળા સુકન લઈ અને પોતાના કામે જાય. અરે રાયકા ભાઈઓ, આજે અમારા મહારાજ અને આવડા સુકન થયા હોય ને તો કાલે સવળા સુકન લઈને તમે તમારા કામે જાજો. બહુ સારું. આપણા રાજ દરબાર નો સમય થઈ ગયો, માટે ચાલો રાજ દરબાર તરફ જઈએ. I'm gonna make it.
આજે જો આપણે પ્રણાવીએ ને તો કાલ સવારે પોત પોતાના સાસરે ચાલી જાય પાછળ ત્યાં જ આ પોકરણ ગઢના રાજ કોણ ચલાવે છે પણ આ જો આપણે એક પણ રાજકુંવર હોય ને સતી તો આજ અમારા ગયા પછી આજ આપણા પોકરણ ગઢના રાજ ચલાવે નહીતર આપણા પોકરણ ગઢના રાજને સતી એક દિવસ શાળા દેવાય જાય માટે આ આજ આપણા પોકરણ ગઢની રહ્યા સતી મને ડગલે ને પગલે આજ વાંજિયાના મેણા બોલે છે આજ આપણા પોકરણ ગઢની રહ્યા આજ એના મહારાજાનું મુખ જોવા પણ રાજી નથી થતી આવા વાંજિયા મેણા હવે મારાથી સહન નથી થતા માટે આ સતી મારે જંગલમાં જઈ શિવ શંકર ભગવાનના શરણોમાં તપ કરવા જવું છે મારી કાયાના કલ્યાણ કરવા માટે જવું છે તો તમે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો વનમાં જવાની મારી કોઈ ના નથી પણ આપણી દીકરી સગુણા છે તે ઉંમર લાયક થઈ ગઈ છે તેના લગ્ન કરીને તમે જરૂર જજો બહુ સારું હે મારા ના તમે મને દેવામાં પ્રભુ કોઈ વાતને સામે નથી રાખી ધન આપી દોલત આપી પ્રભુ માયા આપી મિલકત પણ આપી અરે આ પ્રભુ આજ આ પોકરણગઢ જેવાડુડા રાજ પણ આપ્યા
પણ એ મારા ના તો મારા ઘેર એક શેર માટીની ખોટ તમે શા માટે રાખી પ્રભુ શા માટે રાખી રાજમાતી ગોળદેવ ને બોલાવો શ્રીફળ લઈ દેશ અને પરદેશ જવાનું છે અને આ ગુરુદેવ જ્યાં તમને સારું રજવાડું લાગે જ્યાં તમને સારો રાજકુંવર લાગે ત્યાં દીકરી સગુણા ના વ્યવિશાળ કરી વેલાસર પાછા આવજો બહુ સારું મહારાજ જેમ બને તેમ ઘડિયા લગ્ન પણ લેતા આવજો બહુ સારું મહારાજ